मॉर्निंग स्टूडेंट्स, धोरण सात विषय विज्ञान चैप्टर नंबर पहला बे चैप्टर छे आपणे भण्या। पहेलुं हतुं वनस्पतिमां पोषण, बीजुं हतुं प्राणीओमां पोषण। हवे आजथी आपणे एना पछीनुं त्रीजुं चैप्टर छे ए छे रेसाथी कापड सुधी। ओके, तो आजथी आपणे एनो अभ्यास करशुं। तो आजना लेक्चरमां आपणे सौथी पहेला तो जे पाठनुं नाम छे प्राणी रेशा। ओके, तो प्राणी रेशा में आपणे जोशुं
ऊन अने पछी छे रेशम। रेशम એટલે કે જે સિલ્ક નું એકદમ સુવાળું કાપડ હોય એ સિલ્ક એટલે કે રેશમ છે એ શેમાંથી બને તો કે રેશમી કીડાઓમાંથી બને। ઓકે તો આ પાઠમાં તમે ઊન અને રેશમ જે છે ઓકે એ આપણે કેવી રીતે મળે આપણે કોના દ્વારા મળે એનો આપણે અભ્યાસ કરશું। આગળ हवा तो के हवा छे ने ए
ઉષ્માની મંદ વાહક છે એટલે કે ગરમી અથવા ઠંડી હોય એ આગળ પ્રસાર થવા દેશે નહીં ઓકે તમારે અત્યારે ખાલી યાદ રાખવાનું છે હવા ઉષ્માની સોરી હવા ઉષ્માની મંદ વાહક છે મંદ વાહક એટલે શું એ પછી આગળના પ્રકરણમાં આપણે જોઈશું અત્યારે એ યાદ રાખશો કે હવા છે એ ગરમીને રોકે છે અથવા ઠંડીને રોકી દેશે આગળ એને જવા દેશે નહીં તો પ્રાણીઓને આવા સ્તરથી ઓકે ગરમીથી રક્ષણ મળે અને ઠંડીથી પણ રક્ષણ મળે છે તો ચલો એના જવાબમાં આપણે શું લખશું તો કે ચામડી પરના ઊનના રેસાઓ એટલે કે એના જે વાળ છે એ ઓકે એ શું છે રેસાઓ હવાને શું કરશે તો કે જકડી રાખશે અને હવા એ કેવી છે ઉષ્માની મંદ વાહક છે હવા શું છે તો કે ઉષ્માની મંદ વાહક છે એટલે કે એને આગળ જવા દેશે નહીં માટે પ્રાણીઓને ગરમી અને ઠંડીથી શું મળે છે જેમાંથી પણ આપણને શું મળે આપણને ઊન પ્રાપ્ત થાય છે ચલો તો એ તમને ખબર પડી કે યાક છે ક્યાં જોવા મળે તો યાક છે એ આપણને તિબેટ અને લદ્દાખ નામના પ્રદેશમાં જોવા મળે હવે બીજું એક પક્ષી છે એનું નામ છે અંગોરા બકરી ઓકે તો અંગોરા બકરી જે છે આપણને પ્રાપ્ત થાય એને કહેવાય છે અંગોરા ઉન ઓકે અને એ જે અંગોરા બકરી છે કેવા પ્રદેશમાં જોવા મળે પહાડી પ્રદેશમાં જોવા મળે જે યાક છે એ તિબેટ અને લદ્દાખમાં જોવા મળે એવી જ રીતે અંગોરા ઉન એ અંગોરા બકરીમાંથી મળે મળે છે અને આ અંગોરા બકરી છે ક્યાં જોવા મળશે તો કે અંગોરા બકરી પહાડી પ્રદેશમાં જોવા મળશે ચલો તો અંગોરા ઉછે માટે મળે અંગોરા બકરી માંથી પણ આ અંગોરા આપણે ક્યાં અંગોરા બકરી આપણે ક્યાં જોવા મળે તો કે પહાડી પ્રદેશમાં એટલે આપણે યાદ રહેશે કે પહાડી પ્રદેશમાં અંગોરા બકરી છે એ જોવા મળે છે એના પછી છે ઊંટ ઓકે ઊંટના જે વાળ છે એમાંથી પણ આપણને ઊન પ્રાપ્ત થાય
Now,